અને કિલોમીટરમાં ફેરવો મિત્ર અહીં તમારે યાદ રાખવાનું એક સૂત્ર છે એ ગુજરાતીમાં લખું છું તમને ખ્યાલ એક સોરી સો સેન્ટીમીટર બરાબર એક મીટર અથવા એક મીટર બરાબર સો સેન્ટીમીટર આ બે સૂત્ર મિત્ર એક જ છે હવે તમને જે સૂત્ર મૂક્યું એના આધારે તમારે શું કરવાનું છે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવાનું તો આ પૈકી કઈ સૂત્રનો ઉપયોગ કરીશું તો તમે કહી શકો સાહેબ આ સૂત્રનો ઉપયોગ થાય સેન્ટીમીટરમાંથી મીટર તો સૂત્ર લખી દેવાનું સો સેન્ટીમીટર બરાબર એક મીટર માટે પાંચ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર ઓકે ક્રોસ ગુણાકાર કરી દો પાંચનો એક સાથે ક્રોસ ગુણાકાર અને નીચે સો એ ભાગી દો ઓકે તો પાંચ અપોન સો થશે આટલા મીટર હવે અહીંયા આ સો મારે દૂર કરવા છે બે શૂન્ય છે તો બે શૂન્ય દૂર કરવા હોય તો આ પૂર્ણાંક સંખ્યા પાંચ છે તો પાંચની ડાબી બાજુ બેંક ખસવું પડશે તો એક અંક પોતે શૂન્ય છે પાંચ છે અને એક અંક હું શૂન્ય મૂકી દઉં અને અહીંયા પોઈન્ટ મૂકી દો શૂન્ય મૂકું તો શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ આટલા મીટર એનો જવાબ આવશે ઓકે આ સો પછી મૂકવાની જરૂર નથી તો પાંચ સેન્ટીમીટરના મીટર કેટલા તો શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ઓકે આગળ જોઈએ પાંચ સેન્ટીમીટરના કિલોમીટર કેટલા ઓકે હવે મિત્રો અહીં યાદ રાખવાનું સેન્ટીમીટર જે છે બરાબર એના કિલોમીટર કીધા છે સેન્ટીમીટરના મીટર હોય તો સો બરાબર પણ કિલોમીટર આપણને જ્યારે કહેવામાં આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે એક સેન્ટીમીટર સોરી એક કિલોમીટર અહીં દર્શાવું છું તમારી યાદ રાખવાનું એક કિલોમીટરના એક લાખ સેન્ટીમીટર થાય એકમ દશક સો હજાર દસ હજાર લાખ આટલા સેન્ટીમીટર થાય અથવા એકમ દશક સો હજાર દસ હજાર એકમ દશક સો હજાર દસ હજાર લાખ આટલા સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર આ બે સૂત્રો તમારે યાદ રાખવાના ઓકે હવે તમને સેન્ટીમીટરમાંથી કિલોમીટર કીધું ઓકે તો તમે આમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરશો તો સેન્ટીમીટર કિલોમીટર આનો ઉપયોગ કરીશું તો એક બે ત્રણ ચાર પાંચ એક લાખ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર માટે અહીં કેટલા છે પાંચ સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર ક્રોસ ગુણાકાર કરી દો પાંચ ગુણ્યા એક અને નીચે એક લાખ એક બે ત્રણ ચાર અને પાંચ ઓકે મિત્રો એ નીચે પાંચ શૂન્ય છે હવે મારે પાંચ શૂન્ય દૂર કરવા હોય અને ઉપર પૂર્ણાંક સંખ્યા પાંચ એકલી જ છે ઓકે એક બે ત્રણ ચાર ને પાંચ તો શું કરીશ તો પાંચ સ્થાન મારે ડાબી બાજુ ખસવું પડશે તો એક સ્થાન પાંચ પોતે જ છે પછી જો બીજું ત્રીજું ચોથું અને પાંચ આ મેં પોઈન્ટ મૂકી દીધા મેં શું કર્યા મૂકી દીધા તો અહીં જવાબ મળી ગયો છે શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 પાંચ આટલા કિલોમીટર પાંચ સેન્ટીમીટર બરાબર આટલા કિલોમીટર જવાબ આવ્યો ઓકે આ સૂત્ર તમારે યાદ રાખી દેવાનું એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર એક લાખ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર અહીં સેન્ટીમીટરમાંથી કિલોમીટર તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું આ સૂત્રનો આ સૂત્ર ઉપયોગ કરી એક લાખ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર માટે પાંચ લાખ સેન્ટીમીટર માટે કેટલા ક્રોસ ગુણાકાર કરશો અને પોઈન્ટ કાપશો એટલે જવાબ મળી જશે ઓકે આગળ બીજો દાખલો છે એની અંદર જ બીજો દાખલો છે પાંત્રીસ મિલીમીટરને સેન્ટીમીટરમાં મીટરમાં અને કિલોમીટરમાં ફેરવો ઓકે એ પાંત્રીસ મીમી સૌથી નાનો એકમ છે ઓકે તો તમને ખબર પડવી જોઈએ બરાબર કે એક સેન્ટીમીટર બરાબર દસ મીમી થાય મિલીમીટર ગુજરાતી તમને ખ્યાલ આવે ઓકે અથવા દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર આ પણ તમને આવડવું જોઈએ આ બે માંથી ગમે તે સૂત્રનો આમ ઉપયોગ થશે સેન્ટીમીટર મિલીમીટર હવે જો મિલીમી મિલીમીટરમાંથી સેન્ટીમીટર તો અહીં મિલીમીટર સેન્ટીમીટર છે દેખાય છે તમને તો શું લખવાનું મિલીમીટર બરાબર માટે કેટલા છે બરાબર કેટલા સેન્ટીમીટર આ રેશિયો લાગી જશે ક્રોસ ગુણાકાર થશે પાંત્રીસ ગુણ્યા એક અને નીચે દસ ઓકે તો પાંત્રીસ અપોન દસ હવે આ દસ ને મારે દૂર કરવા હોય તો મારે પાંચ ને પછી એક અલ્પવિરામ અથવા દશાંશ ચિહ્ન મૂકવું પડે આટલા સેન્ટીમીટર જવાબ આવ્યો શું પાંત્રીસ મીમી એટલે કેટલા સેન્ટીમીટર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આગળ જોઈએ બીજો પાંત્રીસ મીમી ને હવે સામે ફેરવવાના હતા મીટરમાં ઓકે તો મીટરમાં તો મીટર માટે યાદ રાખવાનું કે અહીં एक हजार मिलीमीटर बराबर एक मीटर, ओके? अथवा एक मीटर बराबर एक हजार मिलीमीटर। आप यह सूत्र तुम्हारे याद रखवाना। और तुम्हारे सामो पर ऑन मिलीमीटर ने मीटर में, तो कई सूत्र वापरी सुकून आ सूत्र, ओके? तो एक हजार मिमी बराबर एक मीटर માટે અહીં કેટલા છે પાંત્રીસ પાંત્રીસ મીમી બરાબર કેટલા મીટર ક્રોસ ગુણાકાર કરી દો પાંત્રીસ ગુણ્યા એક અને નીચે અહીંયા હજાર મૂકી દો ઓકે તો અહીંયા પાંત્રીસ ગુણ્યા એક એટલે પાંત્રીસ થશે નીચે હજાર ઓકે હવે હજાર એટલે ત્રણ શૂન્ય છે મારે ત્રણ શૂન્ય દૂર કરવા હોય તો પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુ ત્રણ અંક ખસવું પડે તો અહીં પાંત્રીસ એટલે બે અંક તો આપ્યા જ છે એક શૂન્ય મૂકી દો પોઈન્ટ મૂકી દો તો ત્રણ હશે એક બે ત્રણ ઓકે તો આટલા અહીં શું સુધી આપણે મીટર ઓકે તો પાંત્રીસ મીમી એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંત્રીસ મીટર લાસ્ટ વાત કરીએ પાંત્રીસ મીમી ને હવે સામાં ફેરવવાના કિલોમીટરમાં ઓકે તો આમાં ખાસ યાદ તમારે રાખવાનું કે એક લાખ સોરી દસ લાખ आप गए एकम दशक सौ हजार दस हजार लाख दस लाख एकम दशक सौ हजार दस हजार लाख दस लाख शून्य बराबर बराबर अह एकम दशक सौ हजार दस हजार लाख दस लाख तो, तो दस लाख मिमी बराबर एक किलोमीटर ओके अथवा एक किलोमीटर बराबर દસ મીમી આ સૂત્ર તમારી યાદ રાખવાનું ઓકે હવે તમે અહીં જુઓ તમારે મીમી માંથી કિલોમીટર ફેરવવાના છે તો મીમી માંથી કિલોમીટર વાળું સૂત્ર કયું છે કે ઉપરલું સાહેબ ઓકે તો અહીંયા દસ લાખ મીમી બરાબર એક કિલોમીટર માટે અહીં કેટલા છે પાંત્રીસ ચલો ક્રોસ ગુણાકાર કરી નીચે દસ લાખ આયા કેટલા દસ લાખ તો હવે અહીંયા જેટલા શૂન્ય હોય એટલા અંશ મારે ડાબી બાજુ ખસવું પડે ત્રણ ચાર પાંચ છ છ છે મારે છ અંક ખસું પડશે ચલો પાંત્રીસ બે પોતે તો છે જ પછી જો ત્રણ ચાર પાંચ છ અને પછી પોઈન્ટ મૂકી અને અહીંયા બીજું ટપકું કરીશ તો આ જવાબ મળશે ઓકે શૂન્ય 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 પાંત્રીસ આટલા શું મળશે કિલોમીટર તો તમારે યાદ રાખવાનું શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 પાંત્રીસ કિલોમીટર મળશે ઓકે તો દાખલામાં તમને ખબર પડી હશે